तो अमदावाद सीरियल ब्लास्ट केस ने 49 आरोपियों ने दोषी जाहिर कराया है, जयरे 28 ने शंका ने आधार छोड़ी मुकया है। तरह खास अपनी साथ हार्दिक ब्रह्मर जो वकील है, रुचिकाबेन कक्कड़ वकील से अपनी साथ जोड़ाया है। हार्दिक भाई, हमें जो चुकादो आ गयो है, खूब ऐतिहासिक आ चुकादो है, खूब लांबी प्रक्रिया चाली है, केटलाय निवेदनों लेवाया, के हियरिंगों थी, जज बदलाया, निवेदनों लेवाया, हवे जयरे आज चुकादो आयो है, आती का सजा एलान कर कोर्टे जी अत्यार सुधीनु अवलोकन करूं, जटली कलमों लगाई है, कई कई कलम लगामी है, एना सजा क्या प्रावधान रख्या है? आ एक एवो केसीस है कि जे वन टू वन न तो कोणे जारे कोई क्रिमिनल ऑफेंस थाय कि कोई केस होय, धारो के मर्डर नी वात करीए जे मेक्सिमम मोटो सजा कही शकाय आपणे, कि गुनो कहेवाय कि जेमां कोक मेन्स रिया होय, कोक अदावत होय, कोक कारणसर कोक व्यक्ति कोक ने मारे, पण आ एक टेररिस्ट एक्ट हतुं जेमां मरनार कोण छे कोई नक्की नहोतुं, कोई बस एक भय फैलावानो अथवा लोकोने आतंक फैलावाना आશયથી કરવામાં આવેલું આ કૃત્ય છે કે જે વધારે ગંભીર છે, કે જે માણસો નિર્દોષ છે, જેને તમારું ક્યારેય કશું બગાડ્યું નથી, એવાને તમે મારી રહ્યા છો, તો આવા કેસીસની અંદર આ એક સજા છે જેની અંદર આઈપીસી જે ઇન્ડિયન પિનલ કોડ છે જેની અંદર મર્ડરની વાત છે એવી 10-1 સેક્શન એમાં એડ કરવામાં આવી હતી। એના સિવાય બીજો જે એક્ટ લાગ્યો હતો આમાં એ એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ છે 1908, કે આની અંદર જે તમે એક્સપ્લોઝિવ વસ્તુઓ લાવ્યા જેની અંદર આરડીએક્સ લાવ્યા, જેનાથી બોમ્બ બનાવ્યા, એ બોમ્બનો સપ્લાય કોણે કર્યો, એ ક્યાંથી આવ્યો, શું આવ્યો, એ બધા જોડાયેલા વ્યક્તિઓ કે જેમનું આ એક કૃત્ય ભેગા થઈને આવા બ્લાસ્ટ બની શક્યા, તો એ એક્ટ લાગવામાં આવ્યો। યુએપીએ છે જે અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ છે કે જેની અંદર આવા કોઈક આતંકી કૃત્યો માટે લોકો ભેગા થાય અને કોક અજાણ્યા કારણોસર જે રીતે ભેગું કરીને આ રીતે પ્રયત્નો કરતા હોય, તો એના પણ સેક્શન્સ લાગવામાં આવી, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના લાગ્યા, આર્મ્સ એક્ટના ગુના લાગવામાં આવ્યા। આ બધી અલગ 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 કલમો, લગભગ 25-30 કલમોની સાથે આખો કેસ ચાલ્યો, જેમાં અમુક કેસમાં અમુક સેક્શનોમાં અમુક લોકોને સજા કરવામાં આવશે, જેમાં એ લોકોને કસૂરવાર ગણવામાં આવશે, પરંતુ મેક્સિમમ સજા જે છે જે મર્ડરની અંદર છે અને એક ટેરરિસ્ટ એક્ટ કરવું જે યુએપીએ ની અંદર છે સેક્શન 16 ની અંદર, જેની અંદર ડેથની અને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજાની જોગવાઈ છે, જે મિનિમમ એમાં લાઈફ થશે અને મેક્સિમમ ડેથ થશે। હાર્દિકભાઈ, આપને અટકાવવા માંગીશ, રાજકોટ સિફી અત્યારે લાઈવ આવી રહ્યા છે, આવો સાંભળીએ। હવે આપણે સીધા જ દ્રશ્યો હવે રાજકોટના બતાવીશું। अठावीस आरोपी ने पुरावा अभाव निर्दोष जाहिर कर आती का दोषितों ने सजा एलान कर अमदावाद सीरियल ब्लास्ट केस महत्व चुकादो और आ चुकादो आज स्पेशल कोर्टे जाहिर करोर्टे अवलोकन करोर्टे 49 आरोपी ने दोषित जाहिर कर जयरे अन्य 28 आरोपी निर्दोष जाहिर कर तो आती का स्पेशल कोर्ट निर्णय संभाश આવતીકાલે દોષિતોને સજાનું એલાન સ્પેશિયલ કોર્ટ કરશે। સાથે જ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનું આજે મહત્વનો ચુકાદો જે જાહેર થયો છે અને જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, 28 આરોપી શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે।